विद्यार्थी मित्रों केम छो, गुड मॉर्निंग। आपणे आपणो एक नवो चेप्टर शुरू करवा जई रह्या छे, जेनो चेप्टर नंबर 7 छे, जेनुं नाम छे जावानी मूलभूत बाबतो। आ जावा शब्द तमे घणी वखत सांभळ्यो हशे। आजना स्मार्टफोनना जमानानी वात करो, स्मार्टफोननी अंदर तमे जे कंई भी एप्लिकेशन्सने बधुं यूज करो छो के कम्प्यूटर तमे यूज करो छो, तो घणी वखत तमने आ जावा एवो शब्द सांभळवा मळ्यो हशे। तो शुं छे एना विशे आजे जोवानुं छे। जावानी आपणे वात करीए तो जावा एक ऑब्जेक्ट आधारित प्रोग्रामिंग भाषा छे, जे उच्च कक्षाना यूनिक्स वर्कस्टेशन माटे प्रख्यात एवा सन माइक्रोसिस्टम द्वारा विकसावामां आवी छे। सी प्लस प्लस छे, ते पछी आ विकास पामेली जावा भाषा सोर्स प्रोग्राम अने द्विअंकी एटले के जे कम्प्यूटर समझी सके छे, ए जे द्विअंकी जे छे ए बंने स्तरे एटले के विविध प्लेटफॉर्म पर जेटला पण छे। विविध प्लेटफॉर्म नी वात करू, विविध प्लेटफॉर्म एटले शुं थाय, जुदा जुदा हार्डवेर एटले के जुदा जुदा डिवाइसीस छे ते, અને ઓપરેટિંગ સિસ્ટમ છે, આ બધા પણ નાની સરળ અને સુવાહ્ય બની રહે તેવી બનાવવામાં આવેલી છે। આ પ્રક્રિયામાં આપણે જાવા પ્રોગ્રામિંગ શીખવાની શરૂઆત કરીશું। આપણે જાવામાં જે મેઇન મેથડ છે તેના વડે બની કરી શકાતા પાયાના કાર્યો અને સાદા જાવા વિધાનો બાબતની ચર્ચા કરવાના છીએ। આપણે અગાઉ સી ભાષા 10મા ધોરણની અંદર તમે સી ભાષા ભણી ગયા છો, એથી જાવાનો જે પાયારૂપ બંધારણ છે એ સમજવામાં તમારા માટે ખૂબ જ સરળ હશે। મોટે ભાગના જાવાના જે વિધાનો છે, એની જે વાક્ય રચના છે, જે એની પદ્ધતિ છે પ્રોગ્રામ લખવાની, એ પ્રોગ્રામિંગ પદ્ધતિ જેને આપણે સિન્ટેક્સ કહીએ છીએ, એ બધી સી લેંગ્વેજ જેવી છે। એટલે તમને સી લેંગ્વેજ આવડે તો તમે કોઈ પણ લેંગ્વેજ શીખી શકો છો। આપણે સૌ પહેલા જાવાની પરિચય જોઈએ તો શું છે। તો 1991માં સન માઇક્રોસિસ્ટમ દ્વારા આ ભાષા વિકસાવવામાં આવી હતી। જાવાની વાત કરીએ આપણે તો એ નાની, ઝડપી, કાર્યક્ષમ અને હાર્ડવેર ઉપકરણોના વિશાળ શ્રેણી માટે સુવાહ્ય છે। હવે આમાં થોડું તમને એડવાન્સમાં કહેવું તો હાર્ડવેરના વિષય પર આજે સ્માર્ટફોનની ઉપર પણ, ફક્ત કમ્પ્યુટર જ નહીં પણ સ્માર્ટફોન લેવલ પર બી જાવાનો ઉપયોગ વધી ગયો છે। તેને વર્લ્ડ વાઇડ વેબ દ્વારા અમલમાં મૂકી શકાય તેવા એક્ઝિક્યુટેબલ પ્રોગ્રામ્સના વિતરણ માટેની એક આદર્શ ભાષા અને વિવિધ પ્લેટફોર્મ પર સરળતાથી વાપરી શકાય અને સુવાહ્ય હોય તેવા પ્રોગ્રામ બનાવવા માટેની સામાન્ય ઉદ્દેશ્યવાળી પ્રોગ્રામિંગ ભાષા પણ ગણવામાં આવે છે। વર્લ્ડ વાઇડ વેબ એટલે શું? ઇન્ટરનેટ। ઇન્ટરનેટ પર તમે આજે જુઓ તો મોસ્ટલી જેટલું બી પ્રોગ્રામિંગ લેવલ કરવામાં આવે છે, લોજિકલ વસ્તુ જ્યાં જ્યાં યુઝ કરવામાં ત્યાં ત્યાં પ્રોગ્રામિંગનો ઉપયોગ કરવામાં આવે, અને જ્યાં જ્યાં પ્રોગ્રામિંગનો ઉપયોગ થાય ત્યાં મોટે ભાગે જાવાનો ઉપયોગ થઈ રહ્યો છે। આ ઇન્ટરનેટ માટે ખૂબ જ સારી અને આદર્શ ભાષા છે કે જ્યાં તમે એકદમ સરળ સાદા પ્રોગ્રામ બનાવી શકો છો। આને જનરલ પર્પઝ પ્રોગ્રામિંગ લેંગ્વેજ પણ ગણવામાં આવે છે। જાવાની વાત કરીએ તો એ ઓબ્જેક્ટ આધારિત ભાષા છે। હવે ઓબ્જેક્ટ આધારિત ભાષા એટલે શું, એ આપણે ચેપ્ટર 6ની અંદર ભણી ગયા કે જેની અંદર મુખ્ય કન્સેપ્ટ છે, મુખ્ય ફોકસિંગ કોના પર હશે? ઓબ્જેક્ટ ઉપર। અહીં તે સી ભાષાથી થોડી અલગ પડે છે। જાવાનો ઉપયોગ કરીને આપણે ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિ અને લવિચક એટલે શું, ફ્લેક્સિબલ, વિભાગીય અને ફરી વાપરી શકાય તેવા પ્રોગ્રામના કોડ લખવાનો સામર્થ્યનો પૂરેપૂરો લાભ લઈ શકીએ છીએ। જુદા જુદા નાના નાના મોડ્યુલર તમે બનાવી શકો, નાના નાના વિધેય, નાના નાના ફંક્શન બનાવી શકો છો, અને એ બધા ફંક્શન તમારે બીજી વખત ઉપયોગ કરવા હોય ને તો પણ કરી શકો છો। એ રીતના કોડ લખવા માટેની સમર્થતા તમને આપશે, ક્ષમતા આપશે। તે વિવિધ પ્રકારના ક્લાસની લાઇબ્રેરી ધરાવે છે, જે મૂળભૂત ડેટા પ્રકારો, સિસ્ટમની નિવેશ અને નિર્ગમની ઉપયોગ ક્ષમતા તેમજ અન્ય યુટિલિટી કાર્યો માટેની સગવડ પૂરી પાડે છે। નિવેશ એટલે શું? ઇનપુટ, અને નિર્ગમ એટલે શું? આઉટપુટ। તો ઇનપુટ અને આઉટપુટ તેમજ ડેટાના જેટલા બી ટાઈપ છે અને એ સિવાય બીજા પણ જે કંઈ બી ઉપયોગી છે, બધા કાર્યો માટે સગવડતા પૂરી પાડે છે। આ મૂળભૂત ક્લાસનો સમૂહ જાવા ડેવલપમેન્ટ કિટનો ભાગ છે, જેને જેડીકે તરીકે ઓળખવામાં આવે છે। જેડીકેમાં નેટવર્કિંગ માટેના સામાન્ય ઇન્ટરનેટ પ્રોટોકોલ અને વપરાશકર્તાના સેતુ ટૂલ કિટના કાર્યો માટે અનેક ક્લાસ હોય છે। લાઇબ્રેરીના બધા ક્લાસ જાવામાં લખેલા હોવાથી બધા જાવા વિનિયોગની જેમ સમગ્ર પ્લેટફોર્મ ઉપર તે સુવાહ્ય એટલે કે પોર્ટેબલ હોય છે। તમને એક વસ્તુ સમજાવી દઉં કે તમે ટૂંકમાં, તમને કદાચ નહીં આઈડિયા હોય તો તમે કોઈ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરી રહ્યો હશે, તમે સોફ્ટવેર ઇન્સ્ટોલ કરો ને તો જયારે એને વિન્ડોઝના પાર્ટમાં કે લિનક્સ યુઝ કરતા તો એના જે રૂટ ડાયરેક્ટરી, ફાઇલ ડાયરેક્ટરી છે એની અંદર જશો ને તો ઘણી બધી તમને ડીએલએલ સપોર્ટેડ ફાઇલો મળશે। આ બધી જે સપોર્ટેડ ફાઇલો છે જે ઇન્સ્ટોલ કરવાથી જે આવી ગઈ છે એ બધી લાઇબ્રેરી ફાઇલો છે ને, ડીએલએલ એટલે શું, ડેટા લિંક લાઇબ્રેરી, એ રીતની લાઇબ્રેરી ફાઇલો જે સપોર્ટેડ હોય છે, તો આ બધી ડીએલએલ ફાઇલો જે છે ને મોટેભાગની જાવા ક્લાસમાં લખાયેલી હોય છે, એટલે ખૂબ જ સરળ અને ઉપયોગી બની જાય છે। જાવા સોર્સ પ્રોગ્રામની વાત કરીએ તો જાવા સોર્સ પ્રોગ્રામ અને દ્વિઅંકી બંને સ્તરે પ્લેટફોર્મ સ્વતંત્ર છે।
પ્લેટફોર્મ સ્વતંત્રતા એટલે શું? તો એ પ્રોગ્રામની એક કોમ્પ્યુટર સિસ્ટમથી બીજા કોમ્પ્યુટર પર સરળતાથી લઈ જવાની ક્ષમતા છે. કઈ રીતના પ્લેટફોર્મ એટલે કઈ રીતના? તો ઓપરેટિંગ સિસ્ટમને પ્લેટફોર્મ તરીકે ગણવામાં આવે છે. કયા કયા પ્લેટફોર્મ? તો સ્ટોરેજ પ્રોગ્રામના સ્તરે જાવાના પ્રાથમિક ડેટાનો પ્રકાર કદના બધા વિકાસ પ્લેટફોર્મ ઉપર અચળ હોય છે. પ્લેટફોર્મની વાત કરીએ તો નોર્મલી ઓપરેટિંગ સિસ્ટમની આપણે વાત કરતા હોઈએ તો ત્રણ ઓપરેટિંગ સિસ્ટમ મુખ્ય ચાલી રહી છે. કઈ ત્રણ ઓપરેટિંગ સિસ્ટમ? તો સૌથી ટોપની વાત કરીએ તો ભાઈ વિન્ડોઝ, વિન્ડોઝ સૌથી ઉપર ચાલી રહ્યું છે. વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ છે, એના પર તમે જાવા પ્રોગ્રામ એકદમ સરળતાથી ઉપયોગ કરી શકો છો, બનાવી શકો છો. ત્યાર પછી છે લિનક્સ. તો લિનક્સની અંદર પણ તમે જાવા પ્રોગ્રામિંગ બહુ જ ઇઝીલી, બહુ જ સરળતાથી ઉપયોગ કરી શકો છો. એ પદ્ધતિ સિસ્ટમ બનેલી છે. અને ત્રીજું છે મેક ઓએસ, મશીનટોસ જેને કહેવામાં આવે છે, જે એપલ કંપની દ્વારા બનાવે. એ આ બંને કરતાં ટોટલી અલગ છે. પણ જાવાની જે સિસ્ટમ છે, આપણી જે પ્રોગ્રામિંગ લખવાની, જાવા દ્વારા તમે જે કંઈ બી પ્રોગ્રામ તૈયાર કરશો, જે કંઈ બી સોફ્ટવેર તૈયાર કરશો, એ બધું જ ત્યાં એના પર કોઈ પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ છે, એટલે પ્લેટફોર્મ સ્વતંત્ર હોવાથી ત્રણે ત્રણ પ્લેટફોર્મ ઉપર ચાલી શકશે. અને દ્વિઅંકી સ્તરે બાઇટકોડ ઇન્ટરપ્રિટરને કારણે પ્લેટફોર્મ સ્વતંત્રતા એમાં શક્ય છે. જાવા રચયિતા કમ્પાઇલેશન અને ઇન્ટરપ્રિટેશનના મિશ્રણનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. પ્લેટફોર્મ સ્વતંત્રતાની આકૃતિ જો આપેલી છે 7.1 ની. હવે શું થાય તે સમજવાની અંદર કઈ રીતના કામ થતું હોય છે. તો સૌથી પહેલા લખેલું છે જાવા સોર્સ. જાવા સોર્સ એટલે શું? તમે જે પ્રોગ્રામિંગનો કોડ લખશો, તમે સી લેંગ્વેજ કહે તો સી લેંગ્વેજમાં પ્રોગ્રામિંગ કોડ લખ્યો છે, તમે નોટપેડની અંદર HTMLના કોડ લખ્યા છે, તો એ જે તમે કોડિંગ કરીને જે લખો છો ને, જે વાક્ય રચના બનાવીને બનાવીને જે પ્રોગ્રામિંગ કરો છો, એને એની સોર્સ ફાઇલ કહેવામાં આવે છે. જાવા સોર્સ થયો. હવે કોઈ પણ સોર્સ ફાઇલ હોય ને, એને સૌથી પહેલા તમારે કમ્પાઇલ કરાવવી પડે. કમ્પાઇલ કરાવવું એટલે શું? એ તમે જે કોડિંગ લખેલો છે, જે પ્રોગ્રામ લખેલો છે, એ સાચો છે કે ખોટો છે તે ચેક કરશે. તમારા દ્વારા બનાવવામાં આવેલી સિન્ટેક્સ, એટલે કે એના માટેની જે વાક્ય રચના છે, જે કોડિંગની જે વાક્ય રચના છે, એ સાચી છે કે ખોટી છે કમ્પાઇલેશન દ્વારા ખબર પડી જાય. જો તમારા પ્રોગ્રામની અંદર કંઈ પણ ભૂલ હશે તો કમ્પાઇલર તમને બતાવી દેશે કે ભૂલ છે. અને જો કોઈ પણ ભૂલ નહીં હોય તો આગળ પ્રોસેસ થશે, કમ્પાઇલેશન સક્સેસફુલ જશે. જો જાવા કમ્પાઇલર તમારા પ્રોગ્રામને સક્સેસફુલ કરી દે, એટલે કે તમારે કોઈ પણ ભૂલ નથી તમારા પ્રોગ્રામની અંદર, તો જાવાની જે સોર્સ ફાઇલ છે એની બાઇટકોડ ફાઇલ બનશે. બાઇટકોડ ફાઇલ જે છે એ દ્વિઅંકી લેવલ પર કામ કરશે અને એનું એક્સટેન્શન ડોટ ક્લાસ હશે. આપણી જે જાવાની જે સોર્સ ફાઇલ બને ને, એ સોર્સ ફાઇલનું એક્સટેન્શન ડોટ જાવા હોય છે. ધારો કે ભાઈ મારે હિમાંશુ નામની બનાવું છું, તો હિમાંશુ ડોટ જાવા એવી ફાઇલનું નામ બનશે. પછી હું એને કમ્પાઇલ કરાવીશ. કમ્પાઇલ કરાવે એટલે પ્રોગ્રામ જે લખેલો છે અંદર, જે કોડિંગ કરેલું છે, એને ચેક કરશે. જો બધું ઓકે છે તો શું કરશે, એની બાઇટકોડ ફાઇલ બનશે. બાઇટકોડ ફાઇલ એટલે કે હિમાંશુ નામની જ બાઇટકોડ ફાઇલ ઓટોમેટિક બની જશે. અને એક્સટેન્શન હશે ડોટ ક્લાસ, એટલે નવી ફાઇલ જાતે બની જશે હિમાંશુ ડોટ ક્લાસ. એ ઇન્ટરપ્રિટ થશે, એટલે કે રન થશે. ક્યાં ક્યાં રન થશે? તો ત્રણે ત્રણ પ્લેટફોર્મ ઉપર રન થશે. જુઓ, જાવા ઇન્ટરપ્રિટર ફોર લિનક્સ, આ ફાઇલ લિનક્સ ઉપર મારે ચલાવવી હોય તો લિનક્સ ઉપર પણ ચાલશે, એક્ઝિક્યુટ થશે. જાવા ઇન્ટરપ્રિટર ફોર વિન્ડોઝ, વિન્ડોઝ ઉપર આને ચલાવવી હોય, વિન્ડોઝ ઉપર રન કરાવી, એક્ઝિક્યુટ કરાવી થશે. અને જાવા ઇન્ટરપ્રિટર ફોર મેક, એપલનું જે મેક છે ને, એના દ્વારા, તો ત્યાં પણ એટલે કે ત્રણે ત્રણ પ્લેટફોર્મ ઉપર આ કોડિંગ રન થઈ શકશે. તો આ રીતે આખું એનું કામ ચાલશે. જાવામાં લખેલા પ્રોગ્રામનું એવી કોમ્પ્યુટર મશીનની ભાષામાં કમ્પાઇલેશન કરવામાં આવે છે જે હકીકતમાં અસ્તિત્વમાં નથી. હવે આ પ્રકારનું જે છે એને વર્ચ્યુઅલ મશીન તરીકે ઓળખવામાં આવે છે. વર્ચ્યુઅલ એટલે શું? એક આભાસ, એક કાલ્પનિક છે, જે રિયાલિટીમાં નથી. તો આ જે વર્ચ્યુઅલ કોમ્પ્યુટર જાવા મશીન જે છે, જેને JVM તરીકે કહેવામાં આવે છે, જાવા વર્ચ્યુઅલ મશીન તરીકે ઓળખાય છે. એ શું કરે છે? એટલે જુઓ, જાવા વર્ચ્યુઅલ મશીન શું કરશે? જે યાંત્રિક ભાષા જે છે તેને જાવા બાઇટકોડ કહેવામાં આવે છે. યાંત્રિક ભાષા એટલે શું? જે મશીનરી લેંગ્વેજ જે છે એની વાત છે. દરેક પ્રકારના કોમ્પ્યુટર માટે અલગ અલગ જાવા બાઇટકોડ ઇન્ટરપ્રિટરની જરૂર રહે છે. જાવા બાઇનરી ફાઇલ વાસ્તવમાં બાઇટકોડ સ્વરૂપના હોય છે, જે કોઈ પણ એક પ્રોસેસર અથવા કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમ માટે ચોક્કસ નથી. બાઇટકોડ વાપરવાનો ગેરલાભ તેના અમલની ઓછી ઝડપ છે. એ એક પ્રકારના ટૂલ્સ ઉપલબ્ધ છે જે જાવા બાઇટકોડનું નેટિવ કોડમાં રૂપાંતર કરે છે. નેટિવ કોડ અમલ કરવામાં, એટલે કે એક્ઝિક્યુટ થવામાં ઝડપી છે, પણ પછી તે મશીન સ્વતંત્ર રહેતા નથી. એટલે કે પછી તમે ધારો કે તમે એને નેટિવ કોડમાં કન્વર્ટ, તમે બાઇટકોડ બનાવો છો, બાઇટકોડ બની જશે, આપણું તે સ્લો ચાલશે. ધારો કે હું એને બાઇટકોડને નેટિવ કોડમાં રૂપાંતર કરું તો શું થશે? મશીન પછી જે વિન્ડોઝમાં બનાવે વિન્ડોઝમાં જ ચાલશે, જે લિનક્સમાં બનાવે છે લિનક્સમાં જ ચાલશે.
પછી મશીન સ્વતંત્ર રહેશે નહીં. તો આ રીતે જાવા વર્ચ્યુઅલ મશીન કામ કરે છે. ફરી એક આપણે આનો સ્ટ્રક્ચર પણ જોઈશું કે ભાઈ કઈ રીતે આમાં એક પ્રોગ્રામ જોવાનો છે, જે પ્રોગ્રામ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અત્યારે એનું સ્ટ્રક્ચર થોડું સમજાવવાનું છે મારે, તે તમે સમજો. જો આ રીતે આખો જાવાનો પ્રોગ્રામ લખવાનો હોય છે, આ રીતે જાવાનો પ્રોગ્રામ તમે લખી દો, જેવો જાવાનો પ્રોગ્રામ લખી જાય પછી શું કરવાનું છે, એની સોર્સ, આ જે પ્રોગ્રામ કોડિંગ જે લખેલો હતો ને એની સોર્સ ફાઇલ કહેવામાં, જેનું એક્સટેન્શન શું હોય છે, ડોટ જાવ, એટલે કે યુઝ્યુઅલી હેવ એક્સટેન્શન ડોટ જાવ, જે નામ આપેલું છે નામ. હવે એને કમ્પાઇલ કરવામાં આવશે જાવા કમ્પાઇલર દ્વારા. જાવા કમ્પાઇલર તરીકે શાનો ઉપયોગ થાય છે, જાવા સી. તમારા કમ્પ્યુટરનો તમે ઉપયોગ કરતા હો, કમ્પ્યુટર, લેપટોપ, કોઈ પણ ડિવાઇસ તમે યુઝ કરી રહ્યા છો, એમાં જો જાવા સી કમ્પાઇલર હશે તો જ આપણે જે પેલું તમને બતાવેલું કોડિંગ, એ કોડિંગ કમ્પાઇલ થશે અને ચેક કરશે. મીન્સ કહેવાનો મતલબ કે તમારા કોમ્પ્યુટરની અંદર તમારે જાવાનો સોર્સ ફાઇલ લખવા માટેનો ટેક્સ્ટ એડિટર તો હોવો જ જોઈએ, પણ ટેક્સ્ટ એડિટર હોવાની સાથે સાથે એનો કમ્પાઇલર હોવો પણ બહુ જરૂરી છે. એટલે કમ્પાઇલર હશે તો જ કમ્પાઇલ થશે, નહીં તો શું થશે, ફક્ત તમે એનો ટેક્સ્ટ એડિટર ઉપયોગ કરીને કોડિંગ લખી તો દેશો, જેવું એને કમ્પાઇલ કરવા જશો એટલે કમ્પાઇલર નથી એવી એરર તમને બતાવી દેશે. જાવા કમ્પાઇલર પહેલા તમારે ઇન્સ્ટોલ કરાવવું પડે, એ જાવા સી છે તે કમ્પાઇલ કરશે. કમ્પાઇલેશન કમ્પ્લીટ થઈ જાય એટલે જુઓ, પેલી જાવાની બાઇટકોડ ફાઇલ બનશે, જેનું એક્સટેન્શન શું છે, ડોટ ક્લાસ, અને જેવીએમ જાવા વર્ચ્યુઅલ મશીન ઇન્ટરપ્રિટ કરશે અને તમને એનું જે આઉટપુટ છે તે આપશે, બરાબર છે. તો આ રીતે વર્ક કરતું હોય છે. હવે નોર્મલી આપણે વાત કરતો ભાઈ લિનક્સ ની અંદર વાત કરતો, લિનક્સ ની અંદર અથવા વિન્ડોઝ બંનેની હું તમને વાત કરીશ. વિન્ડોઝમાં ધારો કે તમે આનું નોટપેડમાં કોડિંગ કરો છો, કોડિંગ કરી નાખ્યા પછી તમારે એને સેવ કરી દો છો. તમે આપણે જે સીએમડી મોડમાં જાઓ ને, કમાન્ડ મોડમાં, ત્યાં મળે, પછી જાવા કમ્પાઇલર થી કમ્પાઇલ કરી શકો છો. લિનક્સમાં કઈ રીતે થાય, તો લિનક્સમાં આપણે 11મા ધોરણની અંદર શીખેલા ટર્મિનલ વિશે, ટર્મિનલની અંદર આપણે શીખેલા કે કઈ રીતે કમાન્ડ કામ કરે છે. તો તમને એ જો 11મા ધોરણનો કમાન્ડ વાળું સિસ્ટમ યાદ હોય તો આ તમને સરળ પડે કે જો આમાં કઈ રીતે કરવામાં આવ્યું છે. તો પહેલા તો એલએસ કરીને લખ્યું તો પેલું કોલ જે પ્રોગ્રામ બનાવો તે જાવા એક્સટેન્શન વાળું મળી જશે. પછી જાવા સી કમ્પાઇલરનો ઉપયોગ કરીને એને કમ્પાઇલ કરવાનો હશે. કમ્પાઇલ કરો, જો સક્સેસફુલ થાય તો પેલું ડોટ ક્લાસ વાળી ફાઇલ બની જશે. પછી તમારે શું કરવાનું, રન કરવા માટે જાવાનો ઉપયોગ થાય, રન કરાવે તમને એનો આઉટપુટ જે હોય તે મળી જાય. આ રીતે આખો એનો જાવાનો સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવેલું છે, બરાબર છે. તો આ રીતે જાવાનો સ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને તમે કોઈ પણ પ્રોગ્રામ બનાવી શકો છો. હવે આપણે આની અંદર એક પ્રોગ્રામ જોવાનો છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અત્યારે ફક્ત તમને જાવાની માહિતી આપી કે કઈ રીતના છે. મોસ્ટ આઈએમપી પોઈન્ટ જેની વાત કરો, જે પરીક્ષાને લક્ષી હોય, તો જાવાનો વિકાસ કોના દ્વારા કરવામાં આવ્યો, સન માઇક્રો સિસ્ટમ દ્વારા. ક્યારે કરવામાં આવ્યો તો 1991 ની અંદર. એ વર્લ્ડ વાઇડ વેબ માટેની સૌથી આદર્શ અને વિવિધ પ્લેટફોર્મ સુવાહ્ય ભાષા છે. પછી જેડીકે, જાવા ડેવલપમેન્ટ કિટનો ભાગ છે. જેડીકેનું ફૂલ ફોર્મ છે જાવા ડેવલપમેન્ટ કિટ. લાઇબ્રેરી ક્લાસમાં લખાયેલું શું હોય, પોર્ટેબલ છે. પ્લેટફોર્મ સ્વતંત્ર છે. કેટલા પ્લેટફોર્મ, 3 પ્લેટફોર્મ, લિનક્સ, વિન્ડોઝ અને મેક, 3 ઉપર ચાલશે. પછી જે ઇમ્પોર્ટન્ટ વાઇટ જે આપણે અત્યારે તમને ચર્ચા કરીને કહી તે મેં કે એની જે સોર્સ ફાઇલ છે એનું એક્સટેન્શન શું હશે, ડોટ જાવા. કમ્પાઇલ થશે, કમ્પાઇલેશન માટે કોનો ઉપયોગ થાય છે, જાવા સીનો. અને કમ્પાઇલ કર્યા પછી એની જે બાઇટકોડ ફાઇલ બને છે એનું એક્સટેન્શન શું હોય છે, ડોટ ક્લાસ. અને જાવા ઇન્ટરપ્રિટરને રન કરાવશે, તમે જે કઈ બી પ્રોગ્રામ લખેલો છે એનો તમને યોગ્ય આઉટપુટ મળશે. બીજું આપણે એમાં ચર્ચા કરી કે આ જેવીએમ તરીકે ઓળખવામાં આવે છે. જેવીએમ એટલે શું, જાવા વર્ચ્યુઅલ મશીન. જે વર્ચ્યુઅલ એટલે કે આભાસી આખું બનાવવામાં આવેલું છે, જે બાઇટ કોડમાં આપણું બની જશે. એટલે કે તમે જો તમે શું લખેલી હતી, તમે સોર્સ કોડ ફાઇલ લખેલી અને પેલી બાઇટ કોડ ફાઇલ ઓટોમેટિક બની જાય છે અને એ જ બાઇટ કોડ ફોર રન થાય છે. હવે બાઇટ કોડ ફાઇલ છે ને અમલમાં ઓછી ઝડપી હોય છે, એટલે ઘણી વખત શું, ઘણા સોફ્ટવેરની અંદર નેટિવ કોડમાં રૂપાંતર કરે, પણ નેટિવ કોડમાં રૂપાંતર થાય તો ખરું એને ફાસ્ટ ચલાવવા માટે, પણ પછી મશીન સ્વતંત્ર નથી રહેતા. એ પછી જે મશીનમાં જે ત્યાં હોય ત્યાં જ ચાલશે, બીજી જગ્યાએ ચાલશે નહીં. તો આજના દિવસ પૂરતું આપણે જાવા પ્રોગ્રામની બાબતમાં આટલું જોયું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જાવાનો એક પ્રોગ્રામ શીખીશું, જેના દ્વારા તમને ડિટેલમાં ખ્યાલ આવી શકે કઈ રીતે જાવા પ્રોગ્રામ વર્ક કરે છે. તો આજના દિવસ પૂરતું હું વિરામ કરું છું. હું હિમાંશુ ચૌહાણ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ ફોર વોચિંગ મી. હવ અ નાઇસ ડે. ઓલવેઝ બી સેફ એન્ડ હેપી. હરિઓમ. હંમેશા ખુશ અને સુરક્ષિત રહો.